નમસ્કાર દર્શક મિત્રો, આજ વાત કરવી છે અમરેલી પાસેના નાના એવા ગામ ફતેપુરના આત્મજ્ઞાની ભોજા ભગતની। કાઠિયાવાડનું પાણી જ કોણ જાણે ક્યાં પ્રકારનું રહ્યું છે કે આ વિસ્તારમાં જાતે જાત અને નાતે નાતમાં એકથી એક ચડિયાતાને એકથી એકને આંટી જાય એવા માઢોડા માનવીઓ ગામડે ગામડે પાક્યા છે। એ પછી ભલે ને અભણ હોય પણ કાઠિયાવાડની કોઠાસૂજ એ તો ભલભલાને અળગોઠિયા ખવરાવી દે એ પ્રકારની રહી છે। આજ અહીં એક અભણ અને ગામડાના પણ તેજસ્વી અને પવિત્ર સંત પુરુષની વાત કરવી છે કે તેની વાણીએ સમાજને એવો બધો બોધ આપ્યો કે આપણા સમાજશાસ્ત્રીઓ અને અંગ્રેજી ભણેલા સુધારકો પણ તેમની આગળ કદાચ ટૂંકા પડે એવી એમની મનની સ્ફૂરણાઓ। એ જે દિવસે આ પૃથ્વી પર હયાત હતા ત્યારે તે સીધા સાદા પુરુષ દેખાતા હતા, પણ એમના ખોળિયામાં તો એક મહા અધ્યાત્મનો ઊંડો દરિયો હિલોળા લેતો હતો, જેણે પોતાની અલગ ગેબી વાહણી વહાવી હતી, જે સોરઠ ભૂમિના ગરવા ગિરનારની થડમાં આવેલ અને જાણે કે ત્યાંથી પંચધૂણી તાપી રહ્યું હોય એવું દેવકી ગાલોળમાં ઈસવીસન 1875માં કણબી પટેલ કરશનભાઈ સાવલિયાને ઘેર ગંગાબાઈની કુખેથી જાણે કે પ્રકાશપુંજને પ્રસરાવતું એક બાળક જન્મ્યું, જેનું નામ રાખવામાં આવ્યું ભોજાભાઈ। માણસ કહે છે ને, પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ બારણામાંથી, એમ અહીં ભોજા ભગતના લક્ષણો જન્મતા વેત જ દેખાવા માંડ્યા કે આ કોઈ સામાન્ય બાળક નથી પણ કોઈ પૂર્વાવતારના સિદ્ધ યોગી જ અવતર્યા લાગે છે। અને આશ્ચર્ય પમાડે એવી વાત એ હતી કે તેઓએ જન્મથી 12 વર્ષના થયા ત્યાં સુધી માત્ર ને માત્ર દૂધ ઉપર જ રહ્યા, આથી લોકોએ તેમને દૂધાધારી બાલ યોગી કહીને જ નવાજ્યા। એવામાં એક દિવસ વીજળીના તેજ લીસોટા જેવું સવાર પડ્યું અને રાંદલમાના ઉગમણા ઓરડાની અટારીએથી સુરત દાદાએ દેખા દીધી, ત્યાં દેવકી ગાલોલના પાદરમાં એક સાધુ દેખાયા, જે હતા ગિરનારમાંથી આવતા રામેતવન નામના એક સિદ્ધ યોગી, જે કરશનભાઈ સાવલિયાને ઘેર આવ્યા અને તેમના બાળકની વાણી વર્તન અને રીતભાત જોઈને કહ્યું કે હું આ બાળકને દીક્ષા આપવા માંગુ છું। આ સાંભળી તરત જ કરશનભાઈએ તો હા પાડી કે બાપુ, અમારા ધન ભાગ્ય। ત્યારે યોગીજીએ ભોજા ભગતને દીક્ષા આપી કહ્યું કે બેટા, હવેથી તારે અનાજ પણ ખાવાનું છે અને તું તો આ જગતના કપટી લૂચા દાનત ખોટા માણસને સુધારવા આવ્યો છે, એમ કહીને ભવિષ્યવાણી ઉચ્ચારી કે આ બાળક મહાન પ્રજ્ઞાવાન સંત પુરુષ થશે। આ ઘટના પછી કોઈ પણ કારણસર કરશનભાઈ સાવલિયાએ ગામ છોડી દીધું અને તેઓ અમરેલી પાસે એક ઉજળ ટીંબો પડ્યો હતો ત્યાં આવીને વસવાટ કર્યો। એ તો બિચારા ખેડૂત, તે જમીન ખેડી ખાઈને ગુજરાન ચલાવ્યા જાય છે। આ ટીંબે એ આવ્યા ત્યાં સુધી ત્યાં કોઈ વસવાટ કરતું નહોતું, લોકોને એ ગામ પડી ભાંગ્યા પછી જાત જાતના ભાત ભાતના વેમ પડતા હતા ને કોઈક તો વળી એવી વાતો કરતા કે અહીં ભૂત થાય છે। આથી આ પ્રખર સિદ્ધ પુરુષ ભોજા ભગતે તો એ બધું જ ટાળવા ત્યાં જ પોતાનો આશ્રમ બાંધ્યો અને ભજન અને ધૂનની એવી રમઝટ બોલાવી કે થોડા જ દિવસમાં આ ટીંબાએ રઝળતા ભટકતા અવગત્યા આત્માઓ વાળા ભૂતો ભાગી ગયા અને આ સંત પુરુષની અહીં જીત એટલે કે ફતેહ થઈ। પછી ત્યાં જે ગામ વસ્યું એ જ ગામનું નામ ફતેપુર રાખવામાં આવ્યું। થોડા સમયમાં તો ભોજા ભગતનું તપ પાકીને સિદ્ધ થઈ ગયું અને આજુબાજુના લોકોમાં એ સન્માનની વચનસિદ્ધ મહાત્મા તરીકે
પ્રસિદ્ધ થયા. આથી એ જમાનામાં કેટલાક ઈર્ષાખોર અને આઘી પાછી કરનારાઓએ આ વાતની અમરેલીના સુબા વિઠ્ઠલરાવ દેવાજીને ફરિયાદ કરી કે ફતેપુરમાં એક કણબી ભગત ખોટા ઢોંગ ધતુર કરે છે અને સિદ્ધ હોવાનો ડોળ કરે છે, તો આ બંધ થવું જોઈએ અને ભોળી જનતાને બચાવવી જોઈએ. વિઠ્ઠલરાવ દેવાજીએ કાંઈ કોઈનો આ રીતે સીધા ચડાવવાથી ચડી જાય એવો કાચો પોચો નહોતો, એ તો મુત્સદી હતો. આથી તેણે તો પૂરા માન સન્માનથી તપાસ કરાવી અને ભોજા ભગતને અમરેલી દરબારમાં બોલાવવામાં આવ્યા અને સુબાએ કહ્યું કે ભોજા ભગત, કોઈ ચમત્કાર કરી બતાવો, મારે જાણવું છે કે તમે કેવા ચમત્કાર કરો છો. ભોજા ભગત કહે, અરે સુબાજી, હું વળી અભણ માણસને મારી આગળ વળી કેવો ચમત્કાર. હું ચમત્કાર તો કરી શકતો નથી, પણ માત્ર પ્રભુ ભજન કરી હરિમાં પૂર્ણ વિશ્વાસ રાખનારો અને માનવ સેવાનો સીધો સાદો માણસ છું. આટલું સાંભળતા તો સુબાના રૂવાડા અવળા થઈને ઠરડાઈ ગયા કે નાખી દો આને નજર કેદમાં, તો જ એને ખબર પડશે કે ચમત્કાર કેમ કરાય કે ન કરાય. ભોજા ભગતને નજર કેદમાં પૂરી દેવામાં આવ્યા. રોજ તેમને તમામ ટાણે ભોજન દેવાની વ્યવસ્થા કરવામાં આવી છે, પણ ભોજા ભગત એની સામે નજર સુધા કરતા નથી. એ ઓરડામાં જ પૂરા 15 દિવસ યોગાસન વાળીને જ બેઠા રહ્યા. ન ઉઠે કે ન મળમૂત્રનો ત્યાગ કરવા જાય ત્યારે આ નજર કેદના ત્યાંના માણસોએ આ જોયું અને સુબાને જઈને વાત કરી કે સાહેબ, અમે ત્યાં તો આવું ભાળીએ છીએ. ગમે તેમ તોય તે અમરેલીના સુબા પદે બેઠેલો ઉચ્ચ વિચારનો હમલદાર હતો, તો તેને સમજાઈ ગયું કે નક્કી તેમનામાં કંઈક છે તો ખરું. આથી તેણે ફરીથી ભોજા ભગતને દરબારમાં બોલાવ્યા અને પોતાની શંકા કુશંકા માટે માફી માંગી કહ્યું કે મને માફ કરો, પણ હું અહીંનો સુબો છું, તો મારે પ્રજાની આડી અવળી વાતોનું કે ફરિયાદનું નિરાકરણ લાવવું એ મારી ફરજ કહેવાય, એ ફરજ નિભાવવા જ મેં આમ કર્યું હતું, અને હવે એ સત્ય જાણતા હું આપનો સેવક બનું છું, તો મને જ કોઈક સદુપદેશ આપો. આથી ભોજા ભગતે પોતાના અંતરના એક એક પડળો ઊંચા કરીને સમાજ વિશે પોતાને જે આત્મજ્ઞાન થયેલું તેના એક પછી એક શીઘ્ર રચનાના પદ બનાવીને ગાતા રહ્યા અને સુબા વિઠ્ઠલરાવને સંભાળતા રહ્યા. ત્યાં તો સુબાના અંતરચક્ષુ ખુલી ગયા કે આ તો કોઈ મહાસિદ્ધ પુરુષ છે, અને તેમના વિશે આવેલી વાતો તો આ સંસારના ખણખોદિયા વિઘ્ન સંતોષી માણસોના ભેજાની જ પેદાશ છે. ભોજા ભગતે જે આ પદો કહ્યા તેને ભોજા ભગતના ચાબખાના નામે સંગ્રહિત કરવામાં આવ્યા છે. આ ચમચમતા ચાબખાઓએ દંભી સમાજની ચામડી ઉતરડી નાખી અને તેની જગ્યાએ કરુણા, દયા, દાન, પરોપકાર અને માનવી સ્વભાવની ત્વચા ફૂટી હતી. પરમ વંદની સંત શ્રી ભોજા ભગતના બે મહાન શિષ્યો થયા, એક જલારામ બાપા વીરપુર અને બીજા વાલમરામ બાપા ગારિયાધાર. હાલો ને જાવું કીડીબાઈની જાનમાં નામના તાત્વિક ગીતમાં તેમણે વેદાંત દર્શનનો સાર માર્મિક અને ગામઠી શૈલીમાં વર્ણવીને આમ જનતાને મીઠો મધુરો રસ પાયો છે. ભોજા ભગતે તેમના પ્રિય શિષ્ય જલારામ બાપાની ઈચ્છાને માન આપી તેમને અંતિમ દર્શનનો લાભ આપવા તેઓ વીરપુર જ આવી ગયા અને પોતાના વહાલા શિષ્યની સામે ઈસવીસન 1850માં દેહ છોડ્યો. આજે પણ વીરપુરના પાદરમાં ભોજા ભગતનો ઓટો છે અને જલારામ મંદિરમાં રામજી મંદિર સામે ફૂલ સમાધિની દેરી આવેલી છે. આ ભોજા ભગતની છઠ્ઠી પેઢીના વંશજ એટલે સંસ્કૃતના પ્રકાંડ પંડિત ડોક્ટર મનસુખલાલ સાવલિયા.